તેથી મિત્રો આપણે આ પહેલો પાઠ શીખ્યા, હવે એ પાઠનું ભાષાંતર તમારી નોંધપોથીમાં સુંદર મજાના અક્ષરે લખજો. પહેલાં સંસ્કૃત શબ્દ લખજો, સંસ્કૃત વાક્ય લખજો અને ત્યાર પછી એનું ગુજરાતીમાં ભાષાંતર લખવા પ્રયત્ન કરજો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારી નોંધપોથીમાં આ ટિપ્પણીના શબ્દો સુંદર અક્ષરે સંસ્કૃત અને ગુજરાતીમાં લખજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર? સ્વાધ્યાયના પ્રશ્નમાં તમે જોઈ શકો છો, સાવ સહેલા જ પ્રશ્ન છે. પહેલું છે, પુત્રી કેમ કરોતી? તો આપણે એનો જવાબ લખી શકીએ કે પુત્રી નિંદ્રા કરોતી. બીજો પ્રશ્ન છે, કર્કશ કંઠ કસ્ય અસ્તિ? કર્કશ કંઠ કેનો છે અથવા તો કર્કશ અવાજ કેનો છે? તો કસ્યની જગ્યાએ આપણે માત્ર કાકહ શબ્દ લખીને આખું વાક્ય એમને મૂકીને જવાબ લખી શકીએ. ત્યાર પછી છે, બિડાલહ કેમ કરોતી? તો આપણે એનો જવાબ એ રીતે લખી શકીએ, બિડાલહ મ્યાઉ મ્યાઉ કરોતી. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, ભોં ભોં કહ વદતી? તો કહની જગ્યાએ આપણે માત્ર સુન ક વરાક એ શબ્દ મૂકીને અને આખો પ્રશ્ન એમનેમ લખી નાખીએ એટલે જવાબ એનો આવી જાય, ભૌ ભૌ સુન ક વરાક વદતી. ત્યાર પછી છે, માતા મશકાય કેમ કથયતી? તો કેમની જગ્યાએ આપણે એમ લખી શકીએ કે મા દશ મા સ્પૃશ, કે દંશ ન દે અને સ્પર્શ ન કર. માતા મશકાય કેમ કથયતી? માતા મશકાય કથયતી મા સ્પૃશ મા દશ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સ્વાધ્યાયમાં તમે જોઈ શકો છો જોડકા છે, બરાબર? હવે જોડકા તમે તમારી જાતે જોડી શકો. જોડકામાં પેલું છે વાયસ, તો વાયસ એટલે કાગડો, તો એનો જવાબમાં તમે લખી શકો કર્કશ કંઠ, બે નંબર, બરાબર? ત્યાર પછી છે બિડાલહ એટલે બિલાડો, તો એની સામે તમે ત્રણ નંબર લખી શકો છો મ્યાઉ મ્યાઉ. ત્યાર પછી છે શુનક વરાક એટલે લુચ્ચું કૂતરું, તો એની સામે લખી શકો ભોં ભો. ત્યાર પછી છે પુત્રી, તો પુત્રીની સામે આવે નિંદ્રાતી. સરસ મજાનું જોડકું તૈયાર થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સ્વાધ્યાયમાં છે કાવ્ય પંક્તિઓ સરસ મજાના અક્ષરે તમારે લખવાની છે, જોઈ જોઈને સુંદર અક્ષરે લખવાની છે. તમારી ટેક્સ્ટબુકમાં આખું સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાય સુંદર મજાના અક્ષરે તમારી નોંધપોથીમાં લખજો. અહીંયા આપણે પહેલો પાઠ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.